સમગ્ર રાજ્યમાં રામનવમીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ રામનવમીની અતિ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. રામનવમીના દિવસે રામજી મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સાથે જ મોડાસા શહેરના કલ્યાણ ચોક વિસ્તારથી વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસા શહેરના કલ્યાણ યાત્રાથી નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. શોભાયાત્રાનું મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ સહિતના હોદ્દેદારોએ સ્વાગત કર્યું હતું. આ શોભાયાત્રા મોડાસા ચાર રસ્તા થઈ માલપુર રોડ સહિતના વિસ્તારોમાં ફરી હતી, ત્યારે આજના દિવસે શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ટાઉન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન ભય હરણ દારૂણમ નવ કંચલોચન મુખકર કંચ પદ રંજાનુનમ. એવા ભગવાન રામચંદ્ર ભગવાનનો જ્યારે આજે રામ ચૈત્ર સુદ નોમ એટલે રામનવમી, રામનવમીના દિવસે ભગવાનનો પ્રાગટ્ય થયું હતું. જીવ જન્મે છે અને ભગવાનનું પ્રાગટ્ય થાય છે એવા આજે મોડાસાની નગરની અંદર ઘણા વર્ષોથી ચૈત્ર સુદ નોમના દિવસે સંજયભાઈ ભાવસાર તથા એમ ટીમ દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘણા વર્ષોથી જ્યારે રામચંદ્ર ભગવાનની જન્મોત્સવ નિમિત્તે આખી મોડાસા નગરના અંદર શોભાયાત્રા કાઢવામાં આવે છે, ત્યાં અંદર સાધુ સંતો મહંતો ધર્મપ્રેમી જનતા ખૂબ ઉત્સાહભેર સાથે ભગવાન રામચંદ્રના શોભાયાત્રામાં જોડાય છે. અને એ ભાવ સાથે રામચંદ્ર ભગવાન આપનું બધાનું કલ્યાણ કરે એ ભાવ સાથે બધાને જય સિયારામ નમો નારાયણ.